તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં પ્રદૂષણ વિશે વાત કરી પ્રદૂષણ એટલે માનવીય પ્રવૃત્તિ દ્વારા થતું એક પ્રકારનું એમ કહી શકાય કે ભૂમિને લગતું જળને લગતું હવાને લગતું અને પાણીને લગતું આગળ આપણે જોઈએ કે સંસાધનોનો અમર્યાદિત અને અવૈવિત અવિવેકપૂર્વક ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ જ્યારે જે કંઈ સંસાધન ઈશ્વર તરફથી આપવામાં આવેલું છે એનો અમર્યાદિતપણે અને અવિવેકપૂર્ણ જ્યારે ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદિ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર જંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે માનવ વિકાસની એક આ એમ કહી શકાય કે તીવ્ર ઝંઘના વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણની પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે પર્યાવરણની આ જે એમ કહી શકાય કે સજીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસર અને તે રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે આપણે વાત કરી કે ભાઈ માનવ પ્રવૃત્તિ એક તીવ્ર ઝંખના સેવે છે શેની તો કે ભાઈ વિકાસ કરવા માટેની અને વિકાસ કરવા માટે એ કયા કયા પરિબળોને મહત્વ આપે છે તો કોઈ ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ અને આ ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણથી પર્યાવરણને પારાવાર નુકસાન થયું છે જો સત્વરે પર્યાવરણ જાળવણી માટેના કોઈ પગલાં નક્કર રીતે ભરવામાં નહીં આવે અને લોક જાગૃતિ અને સરકારનો સહિયારો પ્રયાસ આ બાબત પ્રત્યે નહીં થાય તો નજીકના ભવિષ્યમાં પર્યાવરણ માટે બહુ મોટો ખતરો ઊભો થશે અને એ પર્યાવરણ જ માનવ સૃષ્ટિ માટે પણ એક મોટો ખતરો ઊભો કરશે એટલે એમ કહી શકાય કે માનવ પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારે છે હવે ભૂમિ પ્રદૂષણની વાત કરીએ જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે જમીનના ઘટકો હોય જુદા જુદા અને એની અંદર પોષક તત્વો આવેલા હોય છે આપણે જોઈએ કે જમીનના જુદા જુદા પ્રકારો હોય છે જુદા જુદા પ્રકારોને આધીન એની અંદર જુદા જુદા પોષક તત્વો હોય છે એ પોષક તત્વોની અંદર જે ફેરફાર થાય એને ભૂમિ પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી જમીનનું પ્રદૂષણ છે એ સહેલાઈથી અનુભવી શકાતું નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અહીંયા એકમાત્ર ભારતની વાત નથી કરી પણ વિશ્વભરની વાત કરી છે કે એમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે વપરાશનો ઘન કચરો પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતી લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો ઉત્ખનનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે હવે જમીન પ્રદૂષિત કરનારા મુખ્ય પરિબળો કયા કયા છે તો સૌ પ્રથમ અહીંયા ઘર વપરાશનો ઘન કચરો જે આપણે એમ કહી શકીએ છીએ કે આપણા ઘરમાંથી જે ઘન પ્રકારે કચરો નીકળતો હોય છે એ કચરો આ ઉપરાંત જમીન પર એ કચરો ઉપરાંત પાણીનો નિકાલ જે ગંદા પાણીનો નિકાલ હોય છે એ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા જે જમીન ફળદ્રુપ હોય કે ખેતીલાયક હોય એની ઉપર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડવું ઉદ્યોગોમાં જે વપરાયેલું પાણી છે એ દૂષિત થાય છે અને એ દૂષિત પાણી ક્યાં છોડવું તો કે જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકો ઉત્ખનનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર ઉદ્યોગોની પ્રવૃત્તિ પછી શું થાય ઉત્ખનન એટલે ખોદકામની કોઈ પણ જગ્યાએ ખોદકામ કરવામાં આવે અતિશય ઊંડું ખાડો પાડવામાં આવે જેનાથી જમીનના કણો જમીનના પોષક તત્વો અને જમીનની ફળદ્રુપતા એ ત્રણેયમાં ભારે ફેરફાર થાય છે અને આ ફેરફાર જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે પછી ખેતી માટે પ્રવૃત્તિ ઉત્ખનનની પ્રવૃત્તિ થાય પછી બાંધકામની પ્રવૃત્તિ પછી ખેતી માટે રાસાયણિક ખાતર ખેતી માટે જે રાસાયણિક ખાતર છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે કે રાસાયણિક ખાતર હોય છે એ કેમિકલયુક્ત હોય છે અને આ કેમિકલના હિસાબે જે આપણે એમ કહી શકીએ કે પુષ્કળ ઉત્પાદનની લાલચ માટે જે ખેડૂત પોતાના ખેતરને રાસાયણિક ખાતર આપતો હોય છે એ ખેતર ત્રણ બે ત્રણ વર્ષની અંદર એ ખેતરની જમીન જે છે એની અંદર પોષક તત્વોના ઉમે ઘટાડો થાય છે પોષક તત્વો ઉમેરાતા નથી જો સેન્દ્રીય ખાતર વાપરવામાં આવતું હોય એટલે કે છાણીઓ ખાતર કુદરતી ખાતર તો ચોક્કસપણે એની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓ અતિ ના કારણે પણ જમીન પ્રદૂષણ થાય છે અને જંતુનાશક દવાઓના ઉપયોગ આ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ પણ જે છે એ જમીન પ્રદૂષિત કરે છે હવે આપણે જોઈએ કે જમીન પ્રદૂષિતના પરિબળો ઘણા બધા છે હવે અહીંયા આપણે એક જાણવા જેવું છે એ જરાક જોઈ લઈએ કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે નાઇટ્રોજનયુક્ત પંજાબના હોશિયારપુર ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે કુવાઓના પાણી પણ એમ કહી શકાય તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે આ રાસાયણિક ખાતરની એમ કહી શકાય કે ખૂબ જ માઠી અસર છે જમીનને તો એ પ્રદૂષિત કરે છે સાથે સાથે પાણીને પ્રદૂષિત કરે છે અને માનવ જીવનને પણ એમ કહી શકાય છે કે ભયંકર રોગોમાં એ મૂકી શકે છે હવે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના અથવા રોકવાના ઉપાયો કયા કયા તો કે સૌ પ્રથમ તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ એટલે સીધી વાત કે ભાઈ જે રાસાયણિક ખાતર છે એની જગ્યાએ તમે કુદરતી ખાતરનો ઉપયોગ કરો તો જમીનનું પ્રદૂષણ અટકી શકે લીલા પડવાશનો ઉપયોગ કરી શકો જંતુનાશક મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ એક આ વાત બહુ સમજવા જેવી છે કે આપણી પાસે ભલે ગમે એટલા સાધનો હોય પણ એ સાધનો કેટલો અને કેવો ઉપયોગ કરવો એ માનવના હાથમાં છે માનવ જો વિવેક પૂર્વક દરેક વસ્તુનો ઉપયોગ કરતો હોય તો આવી સમસ્યા સર્જાય નહીં પણ માનવ દરેક વસ્તુનો ઉપયોગ અમર્યાદિત કરે છે આથી એનો મર્યાદિત ઉપયોગ કરવો અતિ આવશ્યક છે ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ જે ઘન કચરો છે એનું વર્ગીકરણ કરવું પડે છૂટો પાડી અને એને ફરી પાછો ઉપયોગમાં આવે એ માટે સક્રિય પ્રયાસો કરવા જોઈએ પ્લાસ્ટિક અથવા ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ખેતી છે એમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ પણ કરવો જોઈએ તો આ બધી વસ્તુ એ છે કે જેનાથી એમ કહી શકાય કે એક પ્રકારનું આપણને જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે એક સારો એવો પ્રયાસ કહી શકાય અને આપણને એમાં મદદરૂપ થઈ શકે પણ હા અગાઉ કીધું એમ દરેક વસ્તુનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે હવે જળ પ્રદૂષણની વાત કરીએ ભૂમિ પ્રદૂષણની વાત થઈ ગઈ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ વળે તેવા દૂષિત જળને પ્રદૂષણ જળ પ્રદૂષણ કહે છે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જ જવાબદાર છે આટલી વસ્તુ છે કે જે જળ પ્રદૂષણ માટે ખૂબ ગંભીર અસર ઉદભવી શકે ઉદભવી શકે છે હવે આમાં જે અહીંયા તમારી સામે દ્રશ્યો થાય એ જળ પ્રદૂષણના દ્રશ્યો છે કે જે નદીનું કે બંધનું ચોખ્ખું પાણી હોય છે એમાં ગટરના દૂષિત પાણી ઠાલવાય છે અને નદીઓની અંદર જે કચરા જે દેખાય છે અહીંયા તમને એ પણ જળને પ્રદૂષિત કરે છે તો આ જળ પ્રદૂષણને અટકાવવા માટે શું શું ઉપાય હાથમાં ધરી શકાય એ વાત પણ એક સમજવા જેવી છે ખાસ કરીને જળ પ્રદૂષણને હિસાબે ઘણા બધા આપણે એમ કહી શકાય કે માનવને રોગો પણ લાગુ પડે છે કારણ કે જળનો ઉપયોગ આપણે પીવા તરીકે કરતા હોય છે જળ તેના નિર્ધારિત ઉપયોગમાં ન આવે અને એની અંદર બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે જળ પ્રદૂષણ થાય આવવું જળ પ્રદૂષણની વ્યાખ્યા દ્વારા સમજાવવામાં આવ્યું છે હવે તો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા કયા છે તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ ઘર વપરાશનું અથવા ઉદ્યોગોમાંથી જે પ્રદૂષિત પાણી છે એને શુદ્ધિકરણ એનું કરવું અને ત્યારબાદ એનો નિકાલ કરવો નંબર બે કે શુદ્ધિકરણ પ્રક્રિયા ક્રિયા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ સરકાર દ્વારા જે એમના નિયમ બહાર પાડવા જોઈએ કે જે ઉદ્યોગો દ્વારા ગંદા પાણીનો નિકાલ શુદ્ધિકરણ કર્યા સિવાય કરવામાં આવશે તો એમની ઉપર કડક નિયંત્રણો લાદવા જોઈએ એમના લાઇસન્સો રદ કરવા જોઈએ વગેરે કડક નિયમો જો અમલમાં મૂકવામાં આવે તો જ આ ઉદ્યોગકારો એ વાતનો સ્વીકાર કરશે અને એ પ્રમાણે અમલ કરશે પાણીને દૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ જે એમ કહી શકાય કે પાણીને પ્રદૂષિત કરે છે એવા પદાર્થોના વપરાશ પર અંકુશાખો જોઈએ હવે હવા પ્રદૂષણની વાત કરીએ ઉદ્યોગો મિલો કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે ગેસ કે ધુમાડો ક્યાં ભળે છે ઉદ્યોગો દ્વારા હોય મિલો દ્વારા હોય કારખાના દ્વારા હોય તાપ વિદ્યુત મથકો હોય એના દ્વારા જે છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રચકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રચકણો કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રચકણો ભળે છે હવે એમાં બળતણ તરીકે વપરાતા કોલસાના રચકણો હોય કે પછી કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રચકણો એમાં ભળે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે આ ત્રણેય એમ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી જે કાર્બન નાઇટ નાઇટ ઓક્સાઇડ પછી કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણે એમ કહી શકાય કે હવા માટે અતિશય ભયંકર તત્વો છે અને એ હવામાં ભળી જતા હવાને દૂષિત કરે છે અને એ હવા શ્વાસો શ્વાસ માટે આપણે લેતા હોઈએ છીએ એમ કહી શકાય કે શ્વાસ લઈએ ત્યારે આપણામાં હવા આવે છે અને આ હવા દૂષિત હોય છે એ જો દૂષિત હવા વધારે પડતા એમ કહી શકાય કે પ્રમાણમાં લેવાઈ જાય તો માણસનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે આવા બધા પ્રદૂષકો ખનન અને બાંધકામની પ્રવૃત્તિ દ્વારા પણ ઉમેરાતા હોય છે અને આ પ્રદૂષકો હવામાં ઉમેરાય છે ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવાનું પ્રદૂષણ વધે છે જો અહીંયા તમને એ દ્રશ્યો સ્પષ્ટપણે દેખાય આવે છે કે ઉદ્યોગોની જે ચીમનીઓ છે એમાંથી જે ધુમાડાઓ નીકળે છે એ ધુમાડાઓ વાતાવરણમાં ભળે છે અને આ ધુમાડો જે છે હોય એ શુદ્ધ વાતાવરણને અશુદ્ધ બનાવે છે હવે એને અટકાવવા માટેના ઉપાયો શું શું હોય છે ખાસ કરીને હવાનું પ્રદૂષણ વર્તમાન સમયમાં વધારે છે પાણીનું પ્રદૂષણ પણ વર્તમાન સમયમાં વધારે છે ભૂમિનું પ્રદૂષણ પણ વધારે છે એમ એક પણ પ્રદૂષણ એવું નથી કે જેની અંદર ઘટાડો હોય સતત આ પ્રદૂષણની અંદર ઊંચા દરે વધારો થઈ રહ્યો છે અને આથી જ આપણે આજે આપણી પાસે એમ કહી શકાય કે પાણીનું જે શુદ્ધિકરણ છે તમે વિદ્યાર્થીઓ છો અને સાથે પાણીની બોટલ સ્કૂલે આવો છો ત્યારે લાવો છો તો એ એનું મહત્ત્વ સમજાવે છે કે આપણે જે પાણી બોટલમાં લાવીએ છીએ એ આપણા ઘરનું અને ચોખ્ખું પાણી છે એ પાણીને બોટલનું મહત્ત્વ એ દર્શાવે છે કારણ કે પાણીનું અતિશય પ્રદૂષણ થઈ રહ્યું છે એવી જ રીતે હવાનું પ્રદૂષણ પણ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે ઉદ્યોગો દ્વારા આ ઉપરાંત માનવીય પ્રવૃત્તિઓ પણ એવી હોય છે જે ખનન પ્રવૃત્તિ કરતા હોય છે પછી પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો દ્વારા જે ધુમાડાઓ હવામાં ભળે છે એનાથી ઘણીવાર એવું બને છે કે ક્યારેક મેટ્રોપોલિટન સિટીની અંદર ટ્રાફિકની અંદર માણસ ફસાઈ ગયો હોય અને સતત એમ કહી શકાય કે લાંબી વાહનોની હરોળ હોય અને દરેક વાહનો ચાલુ હોય જો એમાંથી નીકળતા ધુમાડા પાછળ એકાએક ઊભું રહેવાય તો ક્યારેક ગૂંગળામણ થાય છે અને માણસનું જીવ પણ જતો રહે છે આ એમ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પાછળ જો માણસ ઊભા રહેતો હોય અને એને ગુમ ગૂંગળામણ થાય અને એનું મૃત્યુ થાય તો આટલા બધા વાહનોનો ધુમાડો જ્યારે હવામાં ભળતો હોય છે ત્યારે હવાનું કેટલું બધું પ્રદૂષણ થતું હોય છે અને હવાના પ્રદૂષણની માનવ જીવન ઉપર પણ ઘણી બધી એમ કહી શકાય કે ભયંકર અસરો પડતી હોય છે હવે આપણે જોઈએ કે હવાના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા કયા છે હવાનું પ્રદૂષણ કઈ રીતે અટકી શકે છે તો કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવવાની ચુસ્ત કાયદા બનાવીને ચુસ્તપણે તેનો અમલ કરાવવાની જરૂરિયાત છે અથવા એનો અમલ કરાવવો જોઈએ પહેલો જ પ્રશ્ન એને અટકાવવા માટે અહીંયા સરકારી હસ્તક્ષેપની વાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા એક કડક નિયમવલી નિયમલ નિયમની અનુસૂચિ બનાવવી પડે જેને આપણે નિયમાવલી કહીશું તો નિયમ એવા હોવા જોઈએ જે કડક હોવા જોઈએ અને એનો ચુસ્તપણે અમલ પણ સરકારી અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતો હોવો ખૂબ જ અનિવાર્ય છે ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય એને કહી શકાય એને શોષાય એને એક પ્રકારનું શુદ્ધિકરણ થતું હોય તો એ પ્રકારના શુદ્ધિકરણની પણ પ્રક્રિયા માટે એવા આધુનિક સાધનો વિકસાવવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અત્યારે આ લેક્ચરની અંદર હવાના પ્રદૂષણ વિશે વાત કરી ભૂમિના પ્રદૂષણ વિશે વાત કરી અને અગાઉ આપણે એમ કીધું છે કે જળનું પ્રદૂષણની વાત તો સમજ્યા છીએ હવે આપણે આગળના લેક્ચરમાં ધ્વનિ પ્રદૂષણ વિશે વાત કરવાની છે એમ પણ આ જરા લેક્ચરના મુખ્ય અંશો ઉપર નજર કરી લઈએ કે ભૂમિનું પ્રદૂષણ છે એમાં ઘણા બધા ભૂમિ પ્રદૂષણ કરનારા પરિબળોનો સમાવેશ થાય છે ભૂમિ પ્રદૂષણ સ્વાભાવિક રીતે કે ઉદ્યોગો દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને માનવ દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે આપણી પાસે જે ભૂમિ છે એનો જથ્થો એનો પુરવઠો મર્યાદિત છે એ અમર્યાદિત નથી આપણે ભૂમિના પુરવઠામાં વધારા કરી શકતા નથી તો જે ભૂમિનો પુરવઠો આપણી પાસે છે એ ચોખ્ખો અને સ્વચ્છ રહે એ માટે દરેક નાગરિકે સભાનતાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ ત્યારબાદ આપણે હવા પ્રદૂષણની વાત કરીએ હવા પ્રદૂષણમાં પણ માનવનો જેટલો ફાળો છે એટલો જ કુદરતીનો એટલો જ ઉદ્યોગકારોનો પણ ફાળો છે કારણ કે ઉદ્યોગોના ધુમાડાઓનો ધુમાડો હવામાં ભળે છે માનવ દ્વારા ચલાવવામાં આવતા જે વાહનો છે એમાં વપરાતા ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલનો ધુમાડો પણ હવામાં ભળે છે આ ઉપરાંત ગંદા પાણી જે છે એ શુદ્ધિકરણ વિના નદીઓમાં ઠલાવવામાં આવે છે જે જળનું પ્રદૂષણ કરે છે આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે આવા હવાના પ્રદૂષણને લગતા જે પ્રદૂષકો છે એને કંટ્રોલમાં લાવવા માટે સરકારે કેવા કેવા પ્રયાસો કરવા જોઈએ તો ખાસ અહીંયા બે વાત આપણે કરી કે એને રોકવા માટે સરકારે એક તો કડક કાયદા બનાવવા જોઈએ એ કાયદાનો અમલ પણ પ્રજા પાસે એને કરાવવો જોઈએ જો આવું ન થાય તો હવાનું પ્રદૂષણ સતત વધતું રહેશે અને બીજી વાત કરી કે ધુમાડો અને ઝેરી ગેસ છે એ ફિલ્ટર થાય એવા આધુનિક સાધનોનો વિકાસ પણ કરવો જોઈએ જોકે વર્તમાન સમયમાં સરકારે પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે ઘણા બધા કાર્યક્રમો યોજાયા યોજ્યા છે અને લોક જાગૃતિ પણ કેળવાઈ ગઈ છે વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને ઉદ્યોગો ઉપર એમ કહી શકાય કે કડક કાયદાઓ મૂકેલા છે અને એનો અમલ પણ સરકાર કરાવે છે પણ આ છતાં ભારત દેશ છે એ મિત્રો ગામડાઓનો દેશ છે ભારતની મોટા ભાગની વસ્તી એમ કહી શકાય કે ગામડામાં વસે છે અને આ સાડા છ લાખ ગામડાનો બનેલો ભારત દેશ એમ કહી શકાય કે ગામડાની વસ્તી જે છે એ નિરક્ષર છે એટલે હજી આનું મૂલ્ય સમજી શકી નથી ભારતના ગામડાઓને જો સ્વચ્છ રાખવામાં આવે તો ભારતના શહેરો આપોઆપ સ્વચ્છ બની જશે એટલે ખાસ આપણે અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે પર્યાવરણને પોષક આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ પર્યાવરણના રક્ષક બનીને આપણે રહેવું જોઈએ નહીં કે તેના ભક્ષક જો પર્યાવરણનું રક્ષણ આપણે કરશું તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી બીજી વસ્તુ કે જે ગામડાની પ્રજા છે એ નિરક્ષર છે અને એ પર્યાવરણ ગામડામાં ખુલ્લું વાતાવરણ હોય તાજી હવા મળતી હોય પણ આજે ગામડાઓ પણ પ્રદૂષિત થઈ ગયા છે કારણ કે ગામડાની અંદર પણ યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવામાં આવતો નથી ગમે ત્યાં એમ કહી શકાય પ્લાસ્ટિકની કોથળીઓ અથવા પ્લાસ્ટિક ઉપરાંત ઘન કચરો ફેંકી દેવામાં આવે છે આ તમામ પરિબળો ઉપરાંત અન્ય પરિબળો પણ છે કે જેના કારણે ગામડાની અંદર પણ પ્રદૂષણો નો એમ કહી શકાય કે વધારો થઈ રહ્યો છે તો આ આ ગામડાની પ્રજામાં જાગૃતિ કેળવાય એ અત્યંત જરૂરી છે અને આપણે સૌએ પર્યાવરણને સ્વચ્છ અને એમ કહી શકાય કે એકદમ નિર્મળ રાખીએ એ વાત પણ આટલી મહત્ત્વની છે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે જળ પ્રદૂષણ વિશે વાત કરી અને સોરી હવા પ્રદૂષણ વિશે વાત કરી અને ભૂમિ પ્રદૂષણ વિશે વાત કરી અને તેના અટકાવવાના ઉપાયો વિશે વાત કરી છે તો આશા રાખું છું કે આ લેક્ચર તમે સારી રીતે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું થેન્ક યુ વેરી મચ